હેલો એવરીવન, વેલકમ બેક ટુ નિક્સ ડિલિશિયસ. આજે હું તમારી સાથે શેર કરીશ હોટ એન્ડ સ્પાઇસી મંચાવ સૂપ અને તેની સાથે ક્રન્ચી નૂડલ્સ કેમ બનાવી તેની રેસીપી. ગરમા ગરમ મંચાવ સૂપ અને ટેસ્ટી નૂડલ્સ બનાવવા માટે વિડીયોને એક વાર જરૂરથી જોજો. મંચાવ સૂપ માટે નૂડલ્સ સેવ બનાવીશ. તેની માટે 3 કપ પાણી ભરેલું 1 પેન લઈશ. હવે ગેસને મીડિયમ ફ્લેમ ઉપર રાખી શરૂ કરીશ અને પાણીને થોડી વાર માટે ગરમ થવા દઈશ. પાણી ગરમ થઈ ગયા બાદ એમાં આ ટાઈપની જે જાડી નૂડલ્સ આવે છે તે લઈશ, જેથી સેવ ખૂબ જ ક્રન્ચી બનશે અને તેનો ટેસ્ટ પણ ખાવામાં ખૂબ સરસ આવશે. હવે તેને બાફવા માટે પાણીમાં ઉમેરી દઈશ. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશ. ત્યારબાદ તેમાં 1 ચમચી તેલ ઉમેરીશ. તેલ ઉમેરવાથી નૂડલ્સ છે એ બફાશે ત્યારે એકદમ વ્યવસ્થિત રીતે છૂટી રહેશે. હવે તેને સરખી રીતે મિક્સ કરી લઈશ. હવે નૂડલ્સને ગેસની મીડિયમ ફ્લેમ ટુ હાઈ ફ્લેમ ઉપર રાખી સરખી રીતે બોઇલ કરી લઈશ. અહીં એક ખાસ વાતનું ધ્યાન રાખવું કે નૂડલ્સને 90-95% સુધી તે બોઇલ થવા દેવી, જેથી નૂડલ્સને તેલમાં ફ્રાય કરતી વખતે કંઈ પ્રોબ્લેમ ન રહે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે. જો નૂડલ્સ છે તે વધારે બોઇલ થઈ જશે તો તેમાં લમ્સ થઈ જશે અને તેને ઇઝીલી ફ્રાય પણ નહીં કરી શકાય. હવે નૂડલ્સ બફાઈ ગઈ છે, ગેસની ફ્લેમ બંધ કરી દઈશ. હવે બાફેલી નૂડલ્સમાંથી બધું વધારાનું પાણી દૂર કરવા માટે એક પ્લેટ પર ચાણી મૂકી છે. તો હવે બાફેલી બધી નૂડલ્સને ઝારાની મદદથી કાઢી લઈશ અને તેમાં ઉમેરી દઈશ, જેથી બધું વધારાનું પાણી દૂર થઈ જાય. હવે જે આ બાફેલી નૂડલ્સ છે તેને એક પ્લેટમાં છૂટી કરીને તેને ઠંડી થવા માટે મૂકી દઈશ. તો નૂડલ્સ છે તે ઠંડી થઈ ગઈ છે. હવે તેના ઉપર કોટિંગ કરીશ. તેની માટે મકાઈનો લોટ લઈશ. હવે તેમાં 2-3 ચમચી જેટલો મકાઈનો લોટ ઉમેરીશ અને તેને સરખી રીતે મિક્સ કરી લઈશ. અહીં એક વાતનો ખાસ ધ્યાન રાખવું કે વધારે લોટ નથી ઉમેરવાનો, જેટલો જરૂર હોય કોટિંગ માટે તેટલો જ ઉમેરવાનો છે. જો અહીં વધારે લોટ ઉમેરશો તો તેમાં ટેસ્ટ સારો નહીં આવે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કોટિંગ પૂરતું જ તે ઉમેરવું. હવે તેલને ગરમ થવા માટે અગાઉથી મેં મૂકી દીધું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં હું થોડી નૂડલ્સ ઉમેરીને તેને ફ્રાય કરી લઈશ. હવે બફાયેલી નૂડલ્સને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર રાખી સરખી રીતે તેલમાં ફ્રાય કરી લઈશ. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે નૂડલ્સને ફ્રાય કરવા માટે મોટું વાસણ લેવું ખૂબ જરૂરી છે, જેથી નૂડલ્સને ફ્રાય કરતી વખતે ઓઇલ બહાર ન આવે અને તે સરખી રીતે ફ્રાય થઈ શકે. તમે જોઈ શકો છો કે નૂડલ્સને જ્યારે ફ્રાય કરવા ઉમેરી ત્યારે તેમાં કેટલા બબલ્સ આવતા હતા તે, પણ જેમ જેમ તવા છે તેમ તેમાંથી બબલ્સ ઓછા થઈ જશે અને સારી એવી ફ્રાય પણ થઈ જશે. હવે તેને એક બાજુથી બીજી બાજુ ફેરવી લઈશ. હવે નૂડલ્સ સેવ ફ્રાય થઈ ગઈ છે. હવે તેના ઝારાની મદદથી કાઢીને એક પ્લેટમાં લઈ લઈશ. આવી રીતે બધી નૂડલ્સને હું સરખી રીતે તેલમાં તળી લઈશ. હવે નૂડલ્સ સેવ બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કે તે કેટલી ક્રન્ચી બની છે તે. આ નૂડલ્સ સેવનો ઉપયોગ કરીને તમે ઘરે ઇઝીલી મંચાવ ઉપયોગ પણ બનાવી શકો છો. તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટન ઉપર આપેલી છે. તમે પણ એકવાર તે જરૂરથી બનાવજો, તે ખૂબ જ ટેસ્ટી બનશે. હવે ગરમા ગરમ મંચાવ સૂપ બનાવીશ. તેની માટે 1 પેનમાં 4-5 ચમચી જેટલું તેલ ઉમેરીશ. હવે તેલને થોડી વાર માટે ગરમ થવા દઈશ. ત્યારબાદ તેમાં ચપટી હિંગ ઉમેરીશ, 1 ચમચી ઝીણું કાપેલું લસણ ઉમેરીશ. હવે તેને થોડી વાર માટે તેલમાં ચડવા દઈશ. હવે તેમાં 2 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશ. હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખી તેને સરખી રીતે તેલમાં ચડવા દઈશ. હવે તેમાં 3 ચમચી ઝીણી કાપેલી કોબી ઉમેરીશ. ત્યારબાદ તેમાં 3 ચમચી ખમણેલું ગાજર ઉમેરીશ. હવે તેને સરખી રીતે મિક્સ કરી તેલમાં થોડી વાર માટે ચડવા દઈશ. સૂપને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં 2 ચમચી લીલા લસણના કાપેલા ઝીણા પાન ઉમેરીશ. હવે તેને સરખી રીતે મિક્સ કરી લઈશ. ત્યારબાદ તેમાં 3 ચમચી કાપેલી ઝીણી ડુંગળી ઉમેરીશ. તેને પણ બધા મસાલા સાથે સરખી રીતે મિક્સ કરી લઈશ. અહીં કોઈ પણ વેજીટેબલ્સ છે તે તમારા પસંદ પ્રમાણે વધારે કે ઓછા પ્રમાણમાં ઉમેરી શકો છો. હવે તેમાં 2 ચમચી ઝીણા કાપેલા કેપ્સિકમ ઉમેરીશ. તેને પણ સરખી રીતે બધા વેજીટેબલ્સમાં મિક્સ કરી લઈશ. હવે બધા વેજીટેબલ્સ છે તે સરખી રીતે તેલમાં ચડી ગયા છે. ત્યારબાદ તેમાં હું 4 ચમચી સોયા સોસ ઉમેરીશ.
હવે સૂપને સ્પાઇસી બનાવવા માટે તેમાં 3 ચમચી રેડ ચીલી સોસ ઉમેરીશ. હવે બંને સોસને બધા વેજીટેબલ્સ સાથે સરખી રીતે મિક્સ કરી લઈશ. ત્યારબાદ તેમાં 1 ચમચી વિનેગર ઉમેરીશ. હવે તેને મિક્સ કરી લઈશ. હવે તેમાં 1 કપ પાણી ઉમેરીશ. પાણીને 1 મિનિટ સુધી ગરમ થવા દઈશ. ત્યારબાદ સૂપને થોડો ઘટ્ટ બનાવવા માટે 1/2 કપ પાણી લઈશ. તેમાં 1 ચમચી મકાઈનો લોટ ઉમેરી તેની પેસ્ટ બનાવી લઈશ. હવે આ પેસ્ટને હું સૂપમાં ઉમેરી દઈશ અને ગેસને મીડિયમ ફ્લેમ ઉપર રાખી તેને 2 થી 3 મિનિટ સુધી ગરમ થવા દઈશ. સૂપને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં ફરીવાર 1/2 ચમચી સોયા સોસ ઉમેરીશ. હવે તેને સરખી રીતે મિક્સ કરી લઈશ. ત્યારબાદ સૂપને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે તેમાં 4 ચમચી કેચઅપ ઉમેરીશ. હવે તેને સરખી રીતે મિક્સ કરી લઈશ. અહીં કોઈ પણ વેજીટેબલ્સ કે મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા પ્રમાણમાં ઉમેરી હોટ અને સ્પાઇસી સૂપ ઇઝીલી ઘરે બનાવીને પી શકો છો. ત્યારબાદ તેમાં હું સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરીશ. તેને સરખી રીતે મિક્સ કરી લઈશ. હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને મંચાવ સૂપ પહેલાં કરતાં ઘટ પણ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશ તો છે ને ખરેખર એકદમ બનાવવો સરળ. અને શિયાળામાં તો ગરમા ગરમ મંચાવ સૂપ પીવાની મજા તો કંઈક અલગ જ હોય છે, ખરેખર કે નહીં. હવે મંચાવ સૂપને એક બાઉલમાં સર્વ કરી લઈશ. હવે ગરમા ગરમ મંચાવ સૂપ અને ક્રન્ચી નૂડલ્સ એવું બનીને તૈયાર છે. તમે પણ એકવાર જરૂરથી બનાવીને પીજો અને બીજા સાથે આ રેસીપી શેર પણ કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને આજની રેસીપી કેવી લાગી હતી. ગરમા ગરમ મંચાવ સૂપ અને ક્રન્ચી નૂડલ્સ નો વિડીયો તમે જોયો છે તો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, સાથે સાથે તમારા ગ્રુપમાં શેર પણ કરજો. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તેની બાજુમાં રહેલા 2 આઇકોનને પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની રેસીપી રેગ્યુલર મળતી રહે.